ચાલો પ્લાસ્ટિક અને તેના પ્રકારો વિશે શીખીએ પ્લાસ્ટિકે સંશ્લેષિત રેસાની જેમ પોલિમર છે પ્લાસ્ટિક માનવ માનવજીવન માટે ખૂબ જ મહત્ત્વની અને ઉપયોગી વસ્તુ છે પ્લાસ્ટિકના એકમની ગોઠવણી પ્લાસ્ટિકના એકમની ગોઠવણી બે રીતની હોય છે રેખિક ગોઠવણી અરેખી ગોઠવણી પ્લાસ્ટિકના પ્રકારો જોઈએ પ્લાસ્ટિકના બે પ્રકાર છે થર્મોપ્લાસ્ટિક અને બીજું થર્મોસેટિંગ પ્લાસ્ટિક થર્મોપ્લાસ્ટિક પોલીથીનની બેગ પ્લાસ્ટિકની બોટલ વગેરે એ પોલિન છે ડોલ ખુરશી પીવીસી પાઇપ વગેરે પીવીસી પ્રકારના પ્લાસ્ટિક છે પોલીથિન અને પીવીસી થર્મો પ્લાસ્ટિકના ઉદાહરણ છે આ પ્લાસ્ટિકને સરળતાથી વાળી શકાય છે ગરમ કરતાં સરળતાથી આકાર બદલે છે અને ગરમ કરી ફરી ઢાળી શકાય છે થર્મોસેટિંગ પ્લાસ્ટિકના બે પ્રકારો છે બેકેલાઇટ પ્લાસ્ટિક મેલામાઇન પ્લાસ્ટિક બેકેલાઇટ પ્લાસ્ટિક બેકેલાઇટ પ્લાસ્ટિકમાંથી રેડિયો કોમ્પ્યુટરના અમુક ભાગો વિદ્યુતની સ્વિચ વાસણોના હાથા ટેલિફોનના ભાગો અને લેપટોપના અમુક ભાગો બનાવવા માટે થાય છે આ પ્રકારના પ્લાસ્ટિકને થર્મોસેટિંગ પ્લાસ્ટિક કહેવાય છે આ પ્લાસ્ટિકને એકવાર ઢાળ્યા પછી તેને ગરમ કરીને નરમ કરી શકાતા નથી તે બરડ હોય છે વાળતા તૂટી જાય છે બેકેલાઇટ એ ઉષ્મા અને વિદ્યુતનું અહવાક છે તેથી તેનો ઉપયોગ વિદ્યુતની સ્વીચો અને વાસણોના હાથા બનાવવા માટે થાય છે મેલામાઇન પ્લાસ્ટિક આ પ્લાસ્ટિકમાંથી વાસણો ભૈતળીયાની ટાઇલ્સ અને અગ્નિરોધક કાપડ બનાવવા માટે થાય છે આ પ્રકારના પ્લાસ્ટિકને થર્મોસેટિંગ પ્લાસ્ટિક કહે છે મેલેમાઇન અગ્નિ અવરોધક અને વધુ ગરમી સહન કરી શકે છે